અમદાવાદમાં રમાઈ રહેલી ભારત ઓસ્ટ્રેલિયાની મેચ જોવા આવતા પ્રેક્ષકોને ખાલિસ્તાનીઓની ધમકી, ઘરે રહો અને સુરક્ષિત રહોનો કર્યો મેસેજ. ક્રાઇમ બ્રાન્ચે મેસેજ કર્યો ડીકોડ. રાજ્યની પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવાની પ્રાથમિક શૈક્ષિક સંઘની માંગ. શિક્ષણ સચિવને પત્ર લખી ગરમી વધવાથી સમય બદલવાની કરી રજૂઆત. ડુંગળીની ખરીદી માટે રાજકોટમાં નાફેડે ખોલ્યું ખરીદ કેન્દ્ર. નાફેડ કરતા ખુલ્લા બજારમાં વધુ ભાવ મળતા એક પણ ખેડૂતે નાફેડને ન વેચી ડુંગળી. અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદનો મુદ્દો વધુ ગરમાયો. વિશ્વ હિન્દુ પરિષદે મંદિરમાં બેનરો સાથે કર્યા ધરણા. આવતીકાલે માતાજીના તમામ મંદિરોમાં મોહનથાળનો પ્રસાદ વહેંચી નોંધાવશે વિરોધ. અમદાવાદના ઘુમામાં આગ ઓલાવવા ફાયર વિભાગે માગ્યા પૈસા. એએમસીનો ટેક્સ ભરતા હોવા છતાં પરિવારને મળ્યો સરકારી જવાબ. ઘરમાં આગ લાગતા ફાયર વિભાગને કર્યો હતો કોલ. આ કાર્યક્રમના સહપ્રાયોજક છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. અચ્છે લોગ, અચ્છા બેંક. પ્લમ્બર બાથવેર, લક્ઝરી ફોર એવરીવન. ગ્લોબલ કલર્સ એન્ડ કેમિકલ્સ, કલરિંગ યોર વર્લ્ડ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું ચિંતન. સવારના મોટા સમાચારમાં આપનું સ્વાગત છે. મોટા સમાચારો બતાવીએ તે પહેલા બે મિનિટમાં ફટાફટ ખબરો જોઈએ. પ્રસ્તુત કરતા સુહાના મસાલા બનાવે પનીર મજેદાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નાફેડે ખોલ્યું કેન્દ્ર. હજુ સુધી નાફેડમાં કોઈ ખેડૂતોએ પોતાની ડુંગળી વેચી નથી. નાફેડના અધિકારીઓ ઓપન માર્કેટમાં ઉભા રહે છે, જેના કારણે ખેડૂતોને ભાવ થોડા વધુ મળે છે. નાફેડે પ્રથમ દિવસે ડુંગળીના 7.92, બીજા દિવસે 9.30 અને આજે 10.37 રૂપિયા ભાવ રાખ્યો. અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટેનો એએમસીનો વિચાર. બ્રિજ તોડવા માટે ઘાટ કરતા ઘડામણ મોંઘી પડે તેવી શક્યતા. રૂડકીના રિપોર્ટ બાદ એએમસી જવાબદાર સામે પગલાં લેવાની કાયદાકીય પ્રક્રિયામાં જોડાયું, સૂત્ર થકી મળી માહિતી. અમદાવાદના ઘુમા વિસ્તારમાં આગ લાગતા ઘુમાની હદમાં આવવા ફાયર બ્રિગેડે માગ્યા રૂપિયા. એએમસીની હદમાં ઘુમા આવતું હોવા છતાં રૂપિયા માગવામાં આવ્યા. ગુરુવારે પટેલ શંકરભાઈ નામના વ્યક્તિના ઘરે આગ લાગતા આ વ્યક્તિને ફાયર બ્રિગેડનો કડવો અનુભવ થયો. બનાસકાંઠાના અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિવાદ મામલે વીએચપી મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ અંબાજી મંદિરમાં વિરોધ પ્રદર્શન કર્યું. મંદિરના મોહનથાળનો પ્રસાદ ફરી ચાલુ કરવાની તમામ લોકોની માંગ. રાજકોટમાં પેન પાર્ક માટે નાગરિકોને 5 થી 450 રૂપિયા ભરવા પડશે. મહાનગરપાલિકાએ નવી નીતિ મુજબ ભાવ વધારા સાથે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી. 3 કલાક વાહન પાર્ક કરવાના પૈસા વસૂલ કરવામાં આવશે. માસિક પાર્કિંગ માટેના ભાવ ડબલ કરી નાખ્યા. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 197 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો, જ્યારે 3.94 કરોડની કિંમતનો દેશી દારૂ ઝડપાયો. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પૂછાયેલા સવાલનો સરકારે આપ્યો જવાબ. ગુજરાત અને દરિયાઈ સીમામાંથી 1000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું. પોર્ટ પરથી 375 કરોડથી વધુની કિંમતનું 75 કિલો હેરોઇન ઝડપાયું, જેમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પૂછાયેલા સવાલનો સરકારે આપ્યો જવાબ. ગુજરાતની મહિલાઓને સુરક્ષા માટે હથિયારની મંજૂરી આપવા ગૃહમાં ગેનીબેન ઠાકોરે કર્યો પ્રશ્ન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, મહિલા સામેના ગુનામાં તાત્કાલિક ન્યાય મળે છે. મહિલા વિરુદ્ધ ઘટનાઓ ઘટી છે. હું ખાતરી આપું છું, મહિલાઓ પર અત્યાચાર કરશે તો કડક સજા થશે.